માધવપુરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઈસમોને રૂપિયા 18,173 ના મુદ્દામાલ સાથે માધવપુર પોલીસે ઝડપી પાડ્યા હતા. પોરબંદર તાલુકાના માધવપુર ગામે વરલી મટકાનો જુગાર રમાડતા ચાર ઈસમોને રૂપિયા 18,173 ના મુદ્દામાલ સાથે માધવપુર પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગેની પોલીસ મથકમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર તાલુકાના માધવપુર નજીક 3 કિલોમીટર દૂર આવેલ મૂળ માધવપુર ગામે વરલી મટકાનો જુગાર રમાડતો હોવાની માધવપુર પોલીસને મળેલ બાતમીના આધારે બસ સ્ટોપ નજીક જાહેરમાં અહીં રહેતા કાના ગીગાવાઝાને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ વરલી મટકાના સાહિત્ય સાથે રૂપિયા 7,681 તથા માધવપુર ગામે આવેલ બસ સ્ટેશન નજીકથી અહીંના કેશુ નારણ બામણિયાને વરલી મટકાનો જુગાર રમાડતા રૂપિયા 5,781 તથા અહીં આવેલ પીજીવીસીએલની ઓફિસ પાસે રહેતા રામદેવ ઉર્ફે ઝીણકો ધનાવાળાને વરલી મટકાનો જુગાર રમાડતા રૂપિયા 4,711 સહિત કુલ રૂપિયા 18,173ના મુદ્દામાલ અને રોકડ રકમ સાથે પકડી પાડ્યા હતા, જેમાં બળેજ ગામે રહેતા દેવજી કારાવાઢેર વરલી મટકાનો જુગાર રમાડતા આ ત્રણેય ઈસમોને જુગાર રમાડનારને હપ્તો આપતો હોવાનું ખુલતા માધવપુર પોલીસે તેને પણ ઝડપી લઈ આ ચારેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કુલ 5,781નું મુદ્દામાલ તથા વરલી મટકાનું સાહિત્ય મળી આવેલું અને એ જ રીતે એના કહેવા પ્રમાણે એક બીજો વ્યક્તિ જે જીબી ઓફિસ પાસે છે, એનું નામ છે રામદેવ ઉર્ફે ઝીણકો ધનાવાળા, આ પણ માધવપુરમાં છે. એટલે એની પાસેથી પંચોરૂબરૂ એને પણ તપાસ કરતા એની પાસેથી કુલ વરલી મટકાના વિવિધ કાપલીઓમાં લખેલા આંકડાઓ સહિત 4,710 રૂપિયા રોકડા મળી આવેલ છે. એટલે વરલી મટકાના સાહિત્ય સાથે આ ત્રણેય વિરુદ્ધ વરલી મટકાનો જુગાર ધારા કલમ 12 અ મુજબ. શાંતિલાલ મેવાળાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માધવપુર.